સર, હું રવિ પટેલ લક્ષ ગ્રુપ ટ્યુશનમાં તમારું સ્વાગત કરું છું. આજનો આપણો વિષય છે ધોરણ 10, તેની અંદર સંભાવના ચેપ્ટર. એની અંદર 15માની આ 15મા ક્રમનું જે સંભાવના ચેપ્ટર છે તેની અંદર 15.1ની અંદર દાખલા નંબર 6 આપણે બનાવી રહ્યા છીએ અને વિડીયો નંબર આપણો 17 બને છે. અને અત્યાર લગીને આપણે જેટલા વિડીયો દાખલા ગણ્યા છે તેની અંદર આપણો દાખલા ક્રમ 13 બને છે. તો એનો પ્રશ્ન હું વાંચું છું પહેલાં વિદ્યાર્થી મિત્રો, કે એક થેલામાં લીંબુના સ્વાદની મીઠાઈઓ છે અને માલીની થેલામાંથી જોયા વગર એક મીઠાઈ બહાર કાઢે છે, તો નારંગીના સ્વાદની મીઠાઈ હોય અથવા લીંબુના સ્વાદની મીઠાઈ હોય તેની સંભાવના શોધો. તો મેં અહીંયા પહેલાં ઘટના ધારી લીધેલી છે કે પસંદ કરેલી મીઠાઈ નારંગીના સ્વાદની હોય તે ઘટનાને આપણે પીઈ લીધું છે. એવી જ રીતે અહીંયા લખ્યું છે પસંદ કરેલી મીઠાઈ લીંબુના સ્વાદની હોય તે ઘટનાને મેં એફ લીધું છે, તો અહીંયા પી એફ લખી દઉં છું. m/n આપણું સૂત્ર પ્રમાણે. ત્યારબાદ અંદર શું કીધું છે કે થેલામાં લીંબુના સ્વાદની મીઠાઈ છે. કેવી છે થેલામાં? મેં થેલામાં કયા સ્વાદની મીઠાઈ મૂકી છે? લીંબુના સ્વાદની. તો અહીંયા નારંગીના સ્વાદની આપણને આવી તો એ તો મેં મૂકી જ નથી, તો અંદર હોય નહીં. તો આ કેવી ઘટના છે? અશક્ય ઘટના છે. એટલે સંભાવના શું થાય આની? ઝીરો. અશક્ય ઘટનાની સંભાવના હંમેશા શું હોય? ઝીરો હોય. જ્યારે લીંબુના સ્વાદની મીઠાઈ તો અંદર પડી જ છે એટલે કે શક્ય ઘટના છે, તો એની સંભાવના કેટલી હોય? હંમેશા એક જ હોય. અથવા અહીં બી લખી શકો છો શક્ય ઘટના અને અહીંયા અશક્ય ઘટના. સોરી, આપણે ચોક્કસ ઘટના લખી શકો. ચોક્કસ ઘટના અને અહીંયા અશક્ય ઘટના અથવા અચોક્કસ ઘટના, આમાં નિશ્ચિત પણ લખી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જે લોકો ટ્યુશન નથી રાખી શકતા એમને અવશ્ય શેર કરો જેથી ઘરે બેઠા ભણી શકે. ખૂબ ખૂબ ધન્યવાદ અમારો વિડીયો જોવા બદલ. આભાર તમારો.